Hello friends, this is Chinak sir. Lecture number 22, Monkey's Paw. दोस्तों आगे ना लेक्चर में आपने मंकीज पो नहीं स्टोरी की थी, खूब सरस तमने बताया है वो मजा आई गई इसके में प्लस लाइक ए मंकीज पो એની સ્ટોરી આપણે બધાએ સાંભળી છેલ્લે ત્રીજી વીસ કઈ માગે છે એ ક્લાઇમેક્સ છે ટેક્સ્ટબુકમાં જાશું ત્યારે ખબર પડશે દોસ્તો હવે કોઈ પણ યુનિટ હોય એની ગ્લોસરી અતિશય મહત્વની હોય છે એ ગ્લોસરી આપણે તૈયાર કરવી પડે બોર્ડની પરીક્ષામાં આપણને લોકોને એ ગ્લોસરી ગુજરાતીમાં નહીં ઇંગ્લિશ ટુ ઇંગ્લિશમાં નિયરેસ્ટ મિનિંગમાં પૂછાવવાની શક્યતા છે આમ પણ આપણી મેન્ટાલિટી એવી હોય કે જ્યાં સુધી આપણને ગુજરાતી શબ્દ ના આવડતો હોય ત્યાં સુધી ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ આપણે યાદ રાખી શકતા નથી તમે હોય કે હું હોય મોસ્ટ ઓફની આવી મેન્ટાલિટી હોય છે પણ ક્યારેક ક્યારેક આપણી મેન્ટાલિટીથી પણ થોડુંક દૂર રહેવું પડશે પણ બને ત્યાં સુધી આપણે દરેક સ્પેલિંગના ગુજરાતીના મિનિંગ પણ તમને કહેશું પણ તમને પૂછાય છે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ જેમ કે પહેલો સ્પેલિંગ છે ગ્લોસરીનો વિલા તો દોસ્તો તમે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 73 ઉપર ગ્લોસરી આપી છે એના ઉપર તમારે આ ગુજરાતી મિનિંગ લખવાના છે પેન્સિલથી વિલાનું ઇંગ્લિશ શું કીધું છે લક્ઝરિયસ કન્ટ્રી રેસિડેન્સ એક વૈભવી ઘર સુંદર ઘર એટલે વિલા એવી રીતે બીજો સ્પેલિંગ છે પોસ્ટેડ તો પોસ્ટેડ નું ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ શું છે અસાઇન ડ્યુટી એટ એની પર્ટિક્યુલર પ્લેસ કોઈ ચોક્કસ જગ્યાએ નોકરી ઉપર નિવેલું હોય એને પોસ્ટેડ કહેવાય ક્રિયાપદ છે એવી રીતે નીટિંગ નીટિંગ નું ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ કીધેલું છે નીડલ વર્ક ટુ ક્રિએટ નીટેડ વિયર તો દોસ્તો ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ તમારે ગ્લોસરીમાંથી વાંચી જવાનું છે એ જ તમને લોકોને ખૂબ જ મહત્વનું છે અને આજનું હોમવર્ક પણ આપણે ગ્લોસરી જ છે આની પહેલા પણ ક્લાસમાં ઘણી વખત ગ્લોસરી આપણે આપી ચૂક્યા છે તમને ખ્યાલ જ છે નીટિંગ એટલે ગૂંથવું સ્ટોમી ખૂબ જ ભયંકર વાવાઝોડું જે આજકાલ આપણે હાલે છે નિસર્ગ એની અસર તો આવા વાવાઝોડાવાળી વાત હોય ત્યારે સ્ટોમી કહેવાય સ્ટોમી એટલે તોફાની ટેન્યોર નોકરીનો કાર્યકાળ જનરલી 58 વર્ષે લોકો નિવૃત્ત થતા હોય તો જ્યારે નોકરી ઉપર ચડ્યા હોય ત્યારથી લઈને માનો કે કોઈ 25 વર્ષથી નોકરીએ ચડી ગયા તો એનો કાર્યકાળ કેટલો થાય 33 વર્ષનો થાય હિસ્ટ્રિકલી આવેશમાં ઉત્તેજનામાં પાગલપનમાં એને હિસ્ટ્રિકલી કહેવાય ડિઝાસ્ટર વિનાશ સ્પેલ જાદુટોણો જે વાંદરાના પંજા ઉપર કર્યો તો એ સ્પેલ અને જાદુટોણો કહેવાય સ્પેલિંગ નહીં સ્પેલ ફેટ એટલે નસીબ ભાગ્ય ડેસ્ટિની ટુ ઇન્ટરફિયર દખલગીરી કરવી એને સમાનાર્થી ઘણા શબ્દો છે બુકની અંદર આપણે જોશું ઇન્ટરવિન પણ કહેવાય રિટ્રાઈવ એટલે પાછું મેળવવું જે વાંદરાનો પંજો નાખી દીધો તો આગમાં એને પાછો કાઢી લીધો એના માટે સ્પેલિંગ વાપરો છે રિટ્રાઈવ ફોલ્ટરિંગલી એને સમાન અર્થમાં કહેવાય રિલક્ટન્ટલી એટલે અનિચ્છાએ મિસ્ટર વાઇટનો દોસ્તાર મિસ્ટર મોરિસ એ મિસ્ટર મોરિસની ઈચ્છા નહોતી કે પોતાના ભાઈબંધને આ ઈચ્છા માગતા શીખવાડે પણ પરાણે શીખવાડવું પડ્યું ને જે પરાણે એને ઇંગ્લિશમાં કહેવાય રિલક્ટન્ટલી ડિસ્ગસ્ટ અણગમો સિનિસ્ટર અશુભ દરવાજે જે આવ્યો તો બોસ હર્બર્ટનો એ અશુભ સમાચાર લઈને આવ્યો હતો ત્યારનો સ્પેલિંગ એશ્યોરન્સ એટલે ઈરાદો ગ્રીફ એટલે દુઃખ સેડનેસ સમાનાર્થી કોમ્પેન્સેશન વર્તર જે 200 પાઉન્ડ વર્તર આપ્યું કવરમાં ફ્રેન્ટિકલી ચિંતાપૂર્વક સાય નિશાસો નાખવો મેંગલ તોડી નાખવું પોન્ડિંગ જોશથી પડી જવું સ્ટ્રાઇડેન્ટલી મોટેથી ટેલિસ્મેન તાવીજ જે વાંદરાનો પંજો હતો એ તાવીજ બની ગયો હતો કેમ કે એની પાસે જાદુઈ શક્તિ હતી તો દોસ્તો કોઈ પણ લેસનની ગ્લોસરી ખૂબ જ મહત્વની હોય છે ગ્લોસરીનો ઉપયોગ તમને બે જગ્યાએ આવશે એક્સ્ટ્રેક્ટમાં મીન્સ વાળા પ્રશ્નમાં પણ ગ્લોસરી અને નિયરેસ્ટ મિનિંગમાં પણ ગ્લોસરી પણ નિયરેસ્ટ મિનિંગમાં તમને ફાયદો એ થાય કે એમાં ઓપ્શન આપ્યા હોય ચાર
એમાંથી એક સિલેક્ટ કરવાનો હોય, જ્યારે કે મીન્સ વાળા પ્રશ્નમાં ઓપ્શન ના હોય એટલે ગ્લોસરીને તૈયાર કરવી પડે. દોસ્તો, કોઈ પણ લેસન, કોઈ પણ ટેક્સ્ટ બુકનો લેસન આપને કેટલી રીતે પૂછાય, એક્સ્ટ્રેક્ટમાં બે પ્રશ્નો પૂછાય, શોર્ટ નોટ 3 માર્કની પૂછાય, નિયરેસ્ટ મિનિંગ છે 1 માર્કનો પૂછાય, એડિટિંગ છે એ પણ 3 માર્કનો પૂછાય, ટોટલ 9 માર્ક સીધે સીધા. આડકતરી રીતે પેસિવનો પેરેગ્રાફ પૂછે, ચેન્જર ટેક્સ્ટનો પૂછે, એ બધું અલગ. પણ આ રીતે આપણને 10 માર્કની આસપાસ કોઈ પણ એક પાઠ પૂછાતો હોય છે. તો ખાસ આ વસ્તુ આપણે યાદ રાખવાની છે અને એ પ્રમાણે આપણે ચાલવાનું રહેશે, બરાબર છે. અને બીજી વાત કે ટેક્સ્ટ બુક જ્યારે પણ તમે લેસન ભણો છો ત્યારે ટેક્સ્ટ બુક સાથે રાખવાની છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે મંકીસ્પો યુનિટની અંદર 1 બાય 1 પેરેગ્રાફ ભણતા જશું. તમે ટેક્સ્ટ બુક લઈને બેસજો. અઘરા લાગતા સ્પેલિંગ્સ, કોઈ એવી વાક્યરચના હોય તો એના વિશે તમે લોકો જાણી શકો. છતાંય તમારા પ્રશ્નોનું સમાધાન ન થાય તો આપણી ચેનલમાં જ્યારે તમે વિડીયો જોતા હો ત્યારે નીચે કોમેન્ટની અંદર જે તે પ્રશ્ન પણ પૂછી શકો છો. જ્યારે પણ એ કોમેન્ટ જોવામાં આવશે ત્યારે તમને સંતોષકારક આન્સર આપવામાં આવશે. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. હવે મળીશું લેસનમાં, નેક્સ્ટ લેક્ચરમાં. ટેક્સ્ટ બુક સાથે રાખવાની છે. ધન્યવાદ.